નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સેન્યુઅલ યુટ્યુબ ચેનલની અંદર. ગુજરાતના જિલ્લાઓની સિરીઝની અંદર દોસ્તો આગળ વધીએ અને આજે વાત કરીશું ડાંગ જિલ્લા વિશેની. તો દોસ્તો, આપણે ગુજરાતના 33 જિલ્લાની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે તેમાં હવે એકમાત્ર જિલ્લો રહ્યો છે, બરાબર. આ 32 નંબરનો આપણો લેક્ચર રહેશે. અને પહેલાં દોસ્તો, આપણે 31 સુધીના લેક્ચર છે તે અપલોડ કરી દીધા છે. જો તમે ન જોયા હોય તો ગુજરાતના જિલ્લાઓ નામના પ્લેલિસ્ટમાં જઈ અને એક પછી એક દરેક વિદ્યાર્થી મિત્રો તમે લેક્ચર જોઈ શકો છો. ખાસ કરીને આજે વાત કરીશું ડાંગ જિલ્લા વિશેની. ફટાફટ શરૂઆત કરીએ તે પહેલાં, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી નવો વિડીયો અપલોડ કરવામાં આવે એટલે તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય. તો શરૂઆત કરીએ ડાંગ જિલ્લા વિશેની. સૌથી પહેલાં દોસ્તો, ડાંગ જિલ્લાની શરૂઆત કરીએ ત્યાં લોકેશન તેનું જોઈ લેવું જરૂરી છે. તો ડાંગ જિલ્લો છે તે દોસ્તો બે અલગ અલગ જે બીજા જિલ્લાઓ છે તેની સાથે સરહદ ધરાવે છે અને ખાસ યાદ રાખીજો, એક મહારાષ્ટ્ર સાથે રાષ્ટ્રીય સરહદ ધરાવે છે. તો તાપી અને નવસારી આ બંને જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. જ્યારે રાષ્ટ્રીય સરહદની અંદર વાત કરું તો મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે. હવે દોસ્તો, આપણે મેપમાં જોઈએ તો વધુ ખ્યાલ આવશે. તો અહીંયા દોસ્તો આ છે ડાંગ જિલ્લો, દંડકારણ્યનો પ્રદેશ, બરાબર. તો આ ડાંગ જિલ્લો છે તેને ઉપર દિશા તમે જોવા જઈશો તો તાપી, જ્યારે દક્ષિણમાં અહીંયા મહારાષ્ટ્ર, જ્યારે આ બાજુ વિદ્યાર્થી મિત્રો પૂર્વની અંદર જોવા જશો તો પૂર્વની અંદર પણ મહારાષ્ટ્ર આવશે, જ્યારે દક્ષિણની પશ્ચિમની અંદર જોવા જશો તો નવસારી આવશે. એટલે ઉત્તરની અંદર તાપી, દક્ષિણમાં મહારાષ્ટ્ર, પૂર્વમાં પણ મહારાષ્ટ્ર, જ્યારે પશ્ચિમમાં નવસારી. ઓકે, તો દાણને તાન સડે છે, તા એટલે તાપી, ન એટલે નડી, નવસારી. ઇઝીલી યાદ રહી જાય, કોઈ વાંધો નહીં આવે. તાલુકાઓની અંદર વાત કરું તો સાવ ઇઝી તાલુકાઓ છે બધા. પ્રશ્ન પૂછાય કે ભાઈ ગુજરાતની અંદર સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડાંગ જિલ્લો. કયો જિલ્લો? ડાંગ જિલ્લો. કેટલા તાલુકા? 3 તાલુકાઓ. કયા કયા 3 તાલુકાઓ છે? આહવા, સુબીર અને વઘઈ. કયા કયા 3 તાલુકાઓ છે? આહવા, સુબીર અને વઘઈ. હવે દોસ્તો, એક સુદામાપુરી તરીકે ઓળખાતો જિલ્લો, બરાબર, એટલે કે પોરબંદર જિલ્લો. તો પોરબંદર જિલ્લો છે તેને પણ 3 તાલુકાઓ છે, એ પણ એક પોઈન્ટ યાદ રાખી લેજો. શરૂઆત કરીએ ડાંગ જિલ્લા વિશેની. તો આઝાદી પહેલાં ડાંગના જે આદિવાસી રાજાઓ અને જે અંગ્રેજો વિશે યુદ્ધ થતું એનું એક પ્રોપર નામ હતું, બરોબર. જે યુદ્ધ હતું એનું એક પ્રોપર નામ હતું, એનું નામ હતું લશ્કરિયા આંબાના યુદ્ધ. શું નામ હતું? લશ્કરિયા આંબાના યુદ્ધ. આગળ વધીએ તો પાષાણ યુગના જે પ્રાચીન પથ્થરો હતા ત્યાંથી માંડી અને જે સબરીએ મીઠા રામચંદ્ર ભગવાનના એઠા બોર ખાધા ત્યાં સુધીને જો તમે ઘટનાસ્થળ ઇતિહાસ જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક રીતે ગ્રંથોની અંદર આપણા ડાંગ છે તેનો ઉલ્લેખ જોવા મળે છે, બરોબર. આગળ વાત કરો તો ભગવાન પરશુરામ, ભગવાન પરશુરામ જે દક્ષિણ પ્રવાસ દરમિયાન સાલહેણના ગિરિરાજ, જે ગિરિરાજ છે બરોબર, તે ગિરિરાજ ઉપર જીવનનો અંતનો વિસામો કરેલો એવી લોકકથા આજે પણ આ પ્રદેશમાં પ્રચલિત છે, ડાંગ પ્રદેશમાં. હવે તમને વાત કરું, તમને ખ્યાલ છે કે ભાઈ જેની નિશાની તરીકે સાલહેણ ગિરિશિખર ઉપર અત્યારે હાલમાં પણ ભગવાન પરશુરામની સમાધિ આવેલી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ કાયમ માટે જીવિત છે. આપણે કહીએ ને, જોકે પરશુરામે આજે પણ જીવિત છે એટલે કે ચિરંજીવી છે, ચિરંજીવી છે એવું મિત્રો માનવામાં આવે છે. ખાસ યાદ રાખજો ભગવાન પરશુરામ. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, તો રામાયણના સમયે છે તે આ જે ડાંગનો જે પ્રદેશ હતો આખો પ્રદેશ તેને દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને આ જે પ્રશ્ન છે એકવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ આગળ વાત કરું તો સૌથી ઓછા તાલુકા પોરબંદર અને ડાંગ જિલ્લો બંને આવશે, 3 તાલુકા. ત્યારબાદ સૌથી વધુ લિંગ જાતિ પ્રમાણ આવશે, સૌથી વધુ લિંગ જાતિ પ્રમાણની અંદર વાત કરું તો દોસ્તો આપણો ડાંગ જિલ્લો મોખરે છે, પહેલા નંબરે છે અન્ય જિલ્લાઓની સામે. તો કેટલું ભાઈ જાતિ પ્રમાણ છે? તો 1000 પુરુષોની સામે 1007 જેટલી મહિલાઓ છે, જે આ ગુજરાતમાં પ્રથમ નંબરે આવશે. ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ પણ વિદ્યાર્થી મિત્રો સૌથી નાનો જિલ્લો છે. વિસ્તારની દ્રષ્ટિએ કેટલો વિસ્તાર છે, કેટલું ક્ષેત્રફળ છે, કેટલી વસ્તી છે, કેટલા લોકો રહે છે, વસ્તી ગીસ્તા કેટલી છે, બધી માહિતી 2011ના આંકડા મુજબ વિડીયોના અંતે જોઈ લઈશું, બરાબર. ત્યારબાદ સૌથી વધુ જંગલો પણ દોસ્તો અહીંયા છે, બોટનિકલ ગાર્ડન તમને ખ્યાલ છે એ પણ અહીંયા છે વઘઈ ખાતે. તો આ બધી આપણે વાત કરીશું આગળ. ત્યારબાદ વાત કરું તો સૌથી ઓછી વસ્તી લગભગ 2,25,000 આસપાસ વસ્તી છે, તેમજ વિધાનસભાની સૌથી ઓછી બેઠકો છે તે ધરાવતો જિલ્લો અહીંયા છે. ડાંગ જિલ્લામાંથી અન્ય કોઈ જિલ્લો બનાવવામાં આવ્યો નથી. દક્ષિણની અંદર વાત કરીએ તો દોસ્તો દક્ષિણ ગુજરાતની અંદર ટોટલ 7 જિલ્લાઓ છે. જે 7 જિલ્લાઓ છે તેની રચના કઈ રીતે થઈ હતી? તો પહેલા માત્ર 3 જિલ્લાઓ હતા, એક તો હતો ભરૂચ, સુરત અને ડાંગ. ભરૂચ, સુરત, ડાંગ આ વિદ્યાર્થી મિત્રો 3 જિલ્લા હતા. તેમાંથી તમને વાત કરું તો સુરત છે, તો સુરત જિલ્લો હતો ને એમાંથી વલસાડ બનાવવામાં આવ્યો, યાદ રાખજો સુરતમાંથી વલસાડ બનાવવામાં આવ્યો. ચાલો મેપમાં માહિતી આપું એટલે વધુ ખ્યાલ આવશે. આપણે મેપમાં જઈએ વિડીયોની શરૂઆતમાં જે, ઓકે,
અહીંયા દોસ્તો તમે જોઈ લો, ઓકે, થોડુંક વિદ્યાર્થી મિત્રો ઇરેઝરથી આપણે આ હટાવી દઈએ એટલે તમને શીખવવામાં થોડીક મજા આવે, બરાબર? ઓકે, હવે વાત કરીએ આપણે. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ દક્ષિણ છે, આપણું દક્ષિણ ગુજરાત છે, અહીંયાથી અહીંયા સુધીનું તમે જોઈ લો, આ દક્ષિણ ગુજરાત. હવે એમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગને વલસાડ કેટલા જિલ્લાઓ થયા? 7 જિલ્લાઓ થયા. તો સૌથી પહેલાં ભરૂચ, સુરત અને ડાંગ આ 3 જિલ્લાઓ હતા. હવે તમને વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, સુરત છે તેમાંથી વલસાડ બનાવવામાં આવ્યો, સુરત છે તેમાંથી વલસાડ બનાવવામાં આવ્યો હિતેન્દ્રભાઈ પટેલના સમયમાં. ત્યારબાદ વાત કરું તો આ વલસાડ છે તેમાંથી બનાવવામાં આવ્યો નવસારી, વલસાડમાંથી બનાવવામાં આવ્યો નવસારી. હવે તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ વલસાડ જિલ્લો છે તે નીચેનામાંથી કયા જિલ્લામાંથી અલગ પડ્યો છે? તો તમે વિદ્યાર્થી મિત્રો, તમને તો એમ જ હોય કે ભાઈ નજીકની અંદર ડાંગ અને નવસારી છે તો લગભગ ઓપ્શનમાં નવસારી જ આવે, પરંતુ યાદ રાખજો વલસાડ જિલ્લો છે તે સુરત જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે, કારણ કે તે પહેલાં બની ગયો હતો. અને નવસારીની વાત કરું તો નવસારી પાછળથી બન્યો હતો, તે વલસાડમાંથી બન્યો હતો. એટલે સુરતમાંથી વલસાડ, જ્યારે વલસાડમાંથી નવસારી. જ્યારે વિદ્યાર્થી મિત્રો સુરતમાંથી અહીંયા તાપી પણ અલગ પાડવામાં આવ્યો હતો, અને ભરૂચ છે, બરાબર, ભરૂચ તેમાંથી અલગ પાડી, અને નર્મદા નરેન્દ્રભાઈ મોદીએ. તો ઇઝીલી આ બધા જિલ્લાઓ છે તમને યાદ રહી ગયા છે એવી ખાતરી સાથે આપણે આગળ વધીએ. તો ક્યાં પહોંચ્યા હતા આપણે? ઓકે, અન્ય કોઈ જિલ્લો બનાવવામાં આવ્યો નથી. અને રાગી નામનો પાક છે તે ડાંગમાં થાય છે, જ્યારે નાગલી નામનું જે અનાજ છે તેની ખેતી છે તે પણ દોસ્તો ડાંગ જિલ્લાની અંદર થાય છે. ડાંગ જિલ્લામાં જે ઋતુભરા વિશ્વવિદ્યાલય છે તે પણ દોસ્તો આવેલી છે, જેની સ્થાપના ખાસ પૂછાઈ જાય, કારણ કે તેની સ્થાપના કરી હતી પૂર્ણિમાબેન પકવાસાએ, અને તે ડાંગના દીદી તરીકે ઓળખાતા હતા. આ તો પ્રશ્ન લગભગ 4 વાર પૂછાઈ ગયેલો છે, ડાંગના દીદી તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? યાદ રાખજો, પૂર્ણિમાબેન પકવાસા. શું નામ આવશે? પૂર્ણિમાબેન પકવાસા. જ્યારે ડાંગના ગાંધી આવે તો ડાંગના ગાંધી ખેલુભાઈ નાયક આવશે. આપણે આગળ વાત કરીશું, ડાંગ જિલ્લો લીધો છે તો બધી વાત કરી લઈશું. તો તેઓ છે કોણ? તો કે પૂર્ણિમાબેન પકવાસા. તો પૂર્ણિમાબેન પકવાસા છે તે એકમાત્ર એવા મહિલા હતા જેને ગાંધીજીએ છે તેને શસ્ત્ર આપવાની છૂટ આપી હતી. શા માટે દોસ્તો આ શસ્ત્ર આપવાની જરૂર પડી તેના વિશેની થોડીક વાયથી કરું. તો ડાંગ જિલ્લો છે સ્વાભાવિક રીતે આપણે આગળ પણ જોયું કે ભાઈ આ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે, સૌથી વધુ જંગલો છે. તો જંગલમાં આદિવાસી લોકો ખૂબ રહે, બરાબર. આ જે દક્ષિણના જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના, એમાં આદિવાસી લોકો વધારે વસવાટ કરતા હોય. તો આદિવાસી લોકો અને એમાં જંગલમાં રહેતા લોકો એવા, એટલે થોડોક પ્રાચીન સમયમાં ખતરનાક, પ્રાચીનમાં જોવા જઈએ તો થોડાક ખતરનાક લોકો હતા. અને તેમાંથી બચવા માટે દોસ્તો જે આ એક સેવાનું કામ કરતા હતા પૂર્ણિમાબેન પકવાસા, તેના માટે ગાંધીજી છે તેમને શસ્ત્ર આપવાની છૂટ આપી હતી, અને તેઓ પ્રથમ મહિલા હતા. ત્યારબાદ વાત કરું તો તેમને જેલવાસની અંદર કસ્તુરબા હતા, કસ્તુરબાની ઉંમર થોડીક નાની હશે, પણ તે સમયે શિક્ષણ આપ્યું હતું. શિક્ષણ એટલે એવું પ્રોપર શિક્ષણ નહીં કે 5-10 વર્ષ ભણાવ્યું હોય, પરંતુ લખતા વાંચતા અથવા તો સાઇન કરતા એવું આવડે એ પ્રમાણનું શિક્ષણ આપ્યું હતું. ત્યારબાદ તેમના પિતાનું નામ હતું દોસ્તો મંગળદાસ પકવાસા. યાદ રાખજો ભાઈ, પૂર્ણિમાબેન પકવાસાના પિતાનું નામ મંગળદાસ પકવાસા, અને તે પણ દોસ્તો એમપીના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમજ એમના પુત્રીનું નામ હતું સોનલ માનસી. સોનલ માનસી તે ભારતના જે શાસ્ત્રીય નૃત્ય નામનું નૃત્ય છે તેમાં પણ કલાકારીગરી ખૂબ પ્રખ્યાત હતા. ઘેલુભાઈ નાયક, ડાંગના ગાંધી, બરાબર. આ તો ખાસ યાદ રાખજો, ઘેલુભાઈ નાયકને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. ડાંગ દરબાર છે તે આઝાદીના સત્યાગ્રહ સાથે જોડાયેલો છે. ડાંગ દરબારની થોડીક માહિતી મેળવી તો ડાંગ દરબાર એ આ જિલ્લાનો સૌથી મોટો ઉત્સવ છે, જેનું આયોજન હોળીના સમયે થાય છે. ક્યારે થાય છે? હોળીના સમયે, માર્ચ મહિનાની અંદર. મહિનો પણ યાદ રાખજો મિત્રો, તો માર્ચ મહિનાની અંદર આહવા ખાતે. હવે જરૂર નથી કે આહવા ખાતે થાય, કારણ કે આમાં એવું છે કે એકવાર આહવા ખાતે થયું હતું ડાંગ દરબારનું આયોજન, તો પછી વઘઈમાં પણ થયું હતું, બરાબર. તો આવું અલગ અલગ થાય છે. 1904ની અંદર વિદ્યાર્થી મિત્રો આહવામાં થયું હતું, જ્યારે 1894માં, છે ઘણા વર્ષો પહેલાની વાત છે, ત્યારે ધૂલિયામાં થયું હતું. આવું અલગ અલગ આયોજન થાય છે. હવે આ બીજી આપણે વાત કરીએ ડાંગની અંદર, તો આ ઉપરાંત જિલ્લાના જે ઘણા બધા નૃત્યો પ્રખ્યાત છે મિત્રો, ઠાકરિયા નૃત્ય, કહાડિયા નૃત્ય, પાવરી નૃત્ય, કાંઝનિયા નૃત્ય, ડાંગી નૃત્ય. ડાંગી નૃત્ય ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ભવાળિયા નૃત્ય, અગ્નિ નૃત્ય, માદળ નૃત્ય, કિસાન નૃત્ય, આવા વગેરે ઘણા બધા નૃત્યો છે તે જાણીતા છે. અને આ એક ખાસ યાદ રાખવાનું છે ભાઈ, ડાંગ દરબારનું આયોજન છે તે કોના દ્વારા થાય છે? તો ગામના જે કલેક્ટર હોય છે, ગામના જે કલેક્ટર હોય છે, ડાંગના કલેક્ટર આવશે અહીંયા, ડાંગ જિલ્લાના જે કલેક્ટર છે તેના દ્વારા અહીંયા આયોજન કરવામાં આવે છે. આગળ વાત કરું તો ડાંગોત્સવમાં સૌથી વધુ સંખ્યામાં આદિવાસી લોકો ભાગ લે છે, મેં તમને આગળ શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે. ત્યારબાદ વાત કરું તો ડાંગમાં પંપા સરોવર ખાતે સબરી પર્વનું પણ આયોજન થાય છે. પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી, આવો પણ ક્યાંક ઉલ્લેખ દોસ્તો તમને જોવા મળે. અને અહીંયા જ શ્રી રામચંદ્ર ભગવાન છે તે દોસ્તો એમના એઠાબોર સબરી સાથે ખાધા હતા, આવી પણ કંઈક કથાઓ છે. આગળ વાત કરીએ ડાંગની અંદર જ
પ્રોપર વાત કરીએ તો ભારતના એકમાત્ર ડાંગના રાજા જેને આજે પણ સલિયાનું ચૂકવવામાં આવે છે. સલિયાનું એટલે વિદ્યાર્થી મિત્રો જીવન ગુજારવા માટે અપાતી રકમ. સ્વાભાવિક છે દોસ્તો, જ્યારે ભારત દેશના જે દેશી રજવાડા હતા તો આ જે તમામ દેશી રજવાડા હતા 562 કે 565 હતા, એમાંથી 3 અલગ થયા એટલે 562 આજુબાજુના જે દેશી રજવાડા હતા એ દેશી રજવાડાઓમાં એક આવતું ડાંગનું, આ જે ડાંગ પ્રદેશ છે ત્યાંનું રજવાડું. હવે મિત્રો ડાંગનું રજવાડું છે તે તો લગભગ બધા લોકો માની ગયા હતા, બરોબર. ડાંગની અંદર જે રાજાઓ હતા એ એકઠા થવાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાથે માની ગયા હતા, પરંતુ અમુક આ જે આદિવાસી રાજાઓ હતા એવા હતા કે જેનું જીવન પોષણ ભરણ પોષણ ન થઈ શકે, તો તેના માટે એ સમયે એક કરાર કરવામાં આવ્યો હતો સરકાર સાથે. મીન્સ કે સરદાર વલ્લભભાઈ પટેલે બધાથી આ કરાર કરેલો કે ભાઈ તમને સલિયાનું ચૂકવવામાં આવશે, રકમ ચૂકવવામાં આવશે જેથી તમે જીવન ગુજારી શકો એ પ્રમાણે. તો આ તો ધીરે ધીરે પ્રથા દોસ્તો બંધ કરવામાં આવી, બંધ કરવામાં આવી મીન્સ કે માગતા જ બંધ થઈ ગયા સરકાર પાસેથી, કારણ કે શરમ આવતી હોય સ્વાભાવિક છે. પરંતુ આજે પણ એકાદ બે રાજાઓ કદાચ એવા છે કે જેને આજે પણ સલિયાનું ચૂકવવામાં આવે છે, બાકી મોસ્ટ ઓફ બધા અમે કોઈ એવા નથી. આગળ વાત કરો તો ખાસ સાલવાર યાદ રાખો, ઈસવીસન 1721 ની અંદર ગાયકવાડના રાજા હતા પિલાજીરાવ ગાયકવાડ, અને તે સંસ્થાપક હતા. તો તેમને બાંધેલો જે રૂપગઢનો કિલ્લો છે તે ડાંગ જિલ્લાની અંદર આવેલો છે. ગુજરાતમાં સૌથી વધુ જો ખ્રિસ્તી લોકો કઈ જગ્યાએ વસે છે આવો પ્રશ્ન પૂછાય તો પણ તમારો જવાબ ડાંગ જિલ્લો થઈ જશે. ત્યારબાદ ખાસ પૂછાય જાય તેવું કે ભાઈ ચાળો નૃત્ય છે તે કયા જિલ્લાનું જાણીતું છે. ચાળો, ચાળો દેશી ભાષામાં કોને કહીએ કે દાખલા તરીકે તમે કોઈ ફ્રેન્ડ સાથે ઝઘડતા હોય કે તમે ચાળો પાડતા હોય, ટૂંકમાં તેનો એ જેમ કરે એ તેવી એક્ટિંગ કરતા હોય, એ આમ હાથ ઓછો કરે તો તમે પણ ઓછો કરતા હોય, આ એક પ્રકારનો ચાળો છે. તો આવો ચાળો જે નૃત્ય છે તે ચાળો નૃત્ય છે દોસ્તો ડાંગ જિલ્લાની અંદર પ્રખ્યાત છે, અને તેના પ્રકાર પણ છે, કેટલા પ્રકાર, 27 પ્રકારના આ ચાળા જોવા મળે છે. ત્યારબાદ વાત કરો તો ડાંગના આદિવાસીઓ, ડાંગના આદિવાસી લોકો છે તે હોળી અને ધૂળેટી, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હોળી તથા અમુક એવી પણ કહેવતો છે કે દિવાળીની અંદર પણ આ પ્રોસેસ, પરંતુ આપણે જેમ નવું વર્ષ દિવાળી વર્ષ હોય તેમ આપણે આપણો તહેવાર મુખ્ય હોય, તે રીતે જે આદિવાસી લોકો છે તેને હોળી અને ધૂળેટીનો જે દિવસો હોય તે ખૂબ એના માટે મહત્વના હોય છે, એનો મુખ્ય તહેવાર ગણાતો હોય છે. તો તહેવારોમાં જે વિષ ધરાવતા એવા સાપ છે, એવા સાપની પણ વિદ્યાર્થી મિત્રો સર્પ ગંગા નદીના કિનારે ભેગા થઈ અને સાપની પૂજા કરે છે. અમે સાપુતારા વિશે આપણે વાત કરીશું ત્યારે સાપની થોડીક વાત કરી લઈશું. ત્યારબાદ ડાંગને જે ડાંગી ગાય છે તે પણ દોસ્તો ખાસ તેની જાત માટે પ્રખ્યાત છે, ડાંગની અંદર આવેલી છે. ત્યારબાદ આદિવાસી રેડિયો સ્ટેશન, ખાસ વિદ્યાર્થી મિત્રો સ્થાપના યાદ રાખજો ભાઈ, ઈસવીસન 1994 અંદર શરૂ કરવામાં આવ્યો હતો આદિવાસી રેડિયો સ્ટેશન ડાંગ. ત્યારબાદ ડાંગની વસ્તી વેનવાત દેશ જેટલી છે, એટલે કે ખૂબ જ ઓછી છે. કેટલી વસ્તી છે આપણે વિડીયોના અંતે જોઈ લઈશું, 2,24,000 આઈ થિંક છે, પણ પ્રોપર આંકડો મને યાદ નથી, આપણે આગળ જોઈ લઈશું. તો ડાંગ જિલ્લાના આદિવાસી દ્વારા ચિત્રો દોરવામાં આવે છે જેને વરલીના ચિત્રો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વરલી શબ્દ યાદ રાખજો, બરોબર, વરલી શબ્દ ખાસ યાદ રાખજો, અથવા તો વારલી કે વરલી, બરોબર. ત્યારબાદ વારલીના જે ચિત્રો છે તેમાં ગેરો અને સફેદ જેવા રંગોનો ઉપયોગ થાય છે, અને ત્રિફળા વન અને પાંડવ કુંડની ગુફા છે, પાંડવ ગુફા તે ડાંગની અંદર આવેલા છે, ત્રિફળા વન અને પાંડવ ગુફા. ઓકે, ડાંગ બાદ વાત કરીએ આહવા વિશેની, તો આહવા છે તે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે, સ્વાભાવિક છે બધાને ખ્યાલ છે, મુખ્ય મથક તો ખાસ યાદ હોવા જ જોઈએ. ત્યારબાદ આદિવાસી વિદ્યાર્થીઓ માટે અહીં આશ્રમ શાળા છે તે પણ દોસ્તો શરૂ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આગળ વાત કરું તો ઇમારતી લાકડાનું વેપારનું મોટું મથક છે તે પણ દોસ્તો આહવા છે, અને લાસ્ટની અંદર વાત કરું તો પૂર્ણા અભયારણ્ય છે તે પણ અહીં આહવા તાલુકામાં આવેલું છે, પૂર્ણા અભયારણ્ય. બીજી વાત કરું કે જે દોસ્તો તમે નામ સાંભળ્યું છે છોટુભાઈ અને ઘેલુભાઈ, છોટુભાઈ અને ઘેલુભાઈ, તો આ બંનેની કર્મભૂમિ છે તે પણ આહવા છે. છેટુભાઈ, છોટુભાઈ પુરાણી અને ઘેલુભાઈ પુરાણી, આ બંનેની જન્મભૂમિ છે તે પણ આહવા છે. આપણે વાત કરીએ તે ડાંગના દીદીની, બરોબર, તો તે પુણ્યબેન પકવાસા છે, તેમણે હથિયાર આપવાની છૂટ આપી હતી એ યાદ રાખજો. ત્યારબાદ એરવાડાની જે જેલ છે તેમાં કસ્તુરબા ગાંધી છે તેમને શિક્ષણ આપ્યું હતું. બીજું વાત કરું તો તેમણે રૂતુમભરા યુનિવર્સિટી છે તેની સ્થાપના કરી હતી, આપણે જોઈ લીધું. ક્યારે સ્થાપના કરી હતી એ કદાચ નથી જોયું, બરોબર, ક્યારે સ્થાપના કરી હતી એ નથી જોયું, પણ હું બોલી જાઉં છું 1996 અંદર, ક્યારે 1996 અંદર દોસ્તો રૂતુમભરા જે વિશ્વવિદ્યાલય છે તેની સ્થાપના કરી હતી, યુનિવર્સિટી છે તેની સ્થાપના કરી હતી. ઓકે, જ્યારે તે વિદ્યાર્થી 1991 અંદર પદ્મશ્રી, 2004 અંદર પદ્મભૂષણ આવા એવોર્ડ પણ છે તે દોસ્તો પૂર્ણિમાબેન પકવાસાને આપવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ પાંડવ વિશેની, તો પાંડવમાં કંઈ ખાસ છે નહીં ભાઈ, પૂર્ણા નદી નીકળે છે ડુંગરમાંથી અને પાંડવ ગુફા આવેલી છે, ઈજી યાદ રહી જશે.
અમે સાપુતારા વિશે ખાસ યાદ રાખવાનું છે અને બે ત્રણ જે કાંઈ વાક્યો કહું તે ખાસ દોસ્તો મગજમાં ઉતારી લેજો. સાપનો અર્થ, સાપુતારાનો અર્થ સૌથી પહેલાં શું થાય છે એ જોઈ લઈએ. તો સાપુતારાનો અર્થ થાય છે સાપનો નિવાસ, અહીંયા સાપોનો નિવાસ અથવા તો સાપનો નિવાસ આવશે. ત્યારબાદ સર્પ ગંગા નદી છે એની કિનારે દોસ્તો અહીંયા સાપુતારા વસેલો છે, તેમજ હોળી અને દિવાળ હોળી અને દિવાળીના જે દિવસો હોય છે ત્યાં અહીંયા સાપોની ખાસ કરીને પૂજા થાય છે સાપુતારા ખાતે. ત્યારબાદ સાપુતારાની ઊંચાઈ જોઈ લઈએ તો ભાઈ સાપુતારાની ઊંચાઈ છે 1100 મીટર, બરાબર. અને આયોજનપૂર્વક વિકાસ પામેલું જે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કહેવાય એવું દોસ્તો અહીંયા ગિરિમથક. સહ્યાદ્રી પર્વતમાળા એટલે કે દોસ્તો આપણે જે દરિયા કિનારાનો જે પ્રદેશ છે એક આપણે ગુજરાતથી માંડી અને નીચે સુધીનો, બરાબર, નીચે સુધીનો જે પ્રદેશ છે તેને સહ્યાદ્રી પર્વતમાળા કહેવાય. તો આ જે પર્વતમાળાની અંદર આપણું જે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે આવશે પર્વતમાળામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા. ત્યારબાદ આયોજનના જે સાપુતારાના જે મહત્વના જોવાલાયક સ્થળોની વાત કરું તો સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, ઇકો પોઈન્ટ, બોટિંગ છે, દીપકલાનો ઉદ્યાન છે, ઋતુંભરા વિશ્વવિદ્યાલય છે, વિદ્યાલય છે, સાપુતારા સંગ્રહ સ્થાન, વાઘબારી, ત્યારબાદ મધમાખી ઉચ્ચેર કેન્દ્ર, તેમજ ત્રિફળા વન વગેરે જેવા જે મહત્વના સ્થળો છે તે સાપુતારાની અંદર જોવાલાયક છે. અને આદિવાસીનું સંગ્રહાલય છે દોસ્તો તે પણ અહીંયા આવેલું છે. આગળ વઘઈ વિશેની વાત કરીએ તો સ્વાભાવિક છે વઘઈ એ ડાંગ જિલ્લાનો પ્રદેશ પ્રવેશ દ્વાર ગણાય. ડાંગમાં એન્ટ્રી કરો એટલે સૌથી પહેલાં શેના દર્શન થાય, વઘઈના. વઘઈમાંથી તમારે ડાંગ જિલ્લાની અંદર જવું પડે. તો વઘઈની અંદર જે ગીરાધોધ છે તે અંબિકા નદી ઉપર આવેલો છે, યાદ રાખજો ગીરાધોધ અંબિકા નદી. એ અંબિકા નદી ક્યાં છે તો સિંગાના ગામ નજીક તથા આંબાપાડા ગામ પાસે અહીંયા આ જે ગીરાધોધ પ્રોપર અહીંયા તમને માહિતી આપી દીધી ક્યાં કઈ નદી ઉપર એટલું જ પૂછાય ક્લાસ 3ની પરીક્ષામાં, પરંતુ તમને ખૂબ ડીપમાં અહીંયા માહિતી આપેલી છે. ભાઈ સિંગાના ગામ છે અને તેની નજીક આવેલું જે આંબાપાડા ગામ છે, સિંગાળા ગામ તથા જે આંબાપાડા ગામ તે જગ્યાએ અહીંયા ગીરાધોધ અંબિકા નદી પર આવેલો છે. ત્યારબાદ લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ તે દોસ્તો આવશે વઘઈ ખાતે. ત્યારબાદ વઘઈની નજીકમાં બોટનિકલ ગાર્ડન છે તે આવેલો છે, જેમાં વનસ્પતિનું સંવર્ધન તથા સંશોધન કાર્ય થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આખા લેક્ચરની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે, વઘઈની નજીકમાં જ બોટનિકલ ગાર્ડન આવેલ છે કે જેમાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય થાય છે. અને જે ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન છે, તો ભાઈ આ બોટનિકલ ગાર્ડન છે તે ક્યારે બનાવવામાં આવ્યો હતો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1966 એટલે કે 1967ની અંદર. ત્યારબાદ વાત કરું તો હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે, વઘઈ ખાતે આવેલું છે. ત્યારબાદ વઘઈ ડાંગ દરબાર તરીકે જાણીતું છે, પહેલા 1894ની અંદર દુધિયામાં, ત્યારબાદ વાત કરું તો 1900માં વઘઈમાં, અને ત્યારબાદ 1904ની અંદર આવા ખાતે ડાંગ દરબારનું આયોજન થયું હતું. હવે એક સૌથી અગત્યનું સ્થળ એટલે કે વિદ્યાર્થી મિત્રો અસ્તંબા. તો અસ્તંબા એ ગુજરાતનું સૌથી ઊંચું સ્થળ પણ કહેવાય છે, જે કેટલું છે તો અંદાજે 1350 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંયા સ્થળની વાત કરી છે, પર્વત પૂછે તો પણ આવશે અલગ, શિખર પૂછે તો પણ અલગ આવશે, બરાબર. આ વસ્તુ તમારે ખાસ અહીંયા નોંધ લેવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો સબરીધામ. તો સબરીધામ છે તે અહીં ભગવાન રામની મુલાકાત લીધી હતી એવું મનાય છે, બીજું તો ખાસ સબરીધામ ખાતે છે નહીં. જ્યાં પંપા સરોવર આવેલું છે જે પુષ્પરણી નામની નદી છે તેની નજીક આવેલું છે, અને પુરાણકાળની પુષ્પકરણી નદી એટલે આજની પૂર્ણા નદી. સ્વાભાવિક છે ભાઈ પૂર્ણા નદી તો આવે છે ડાંગ જિલ્લામાં, તો એનું નામ, પ્રાચીન નામ યાદ રાખી લેવાનું, શું નામ હતું, પુષ્પરણી. ત્યારબાદ વાત કરીએ શિવજીનું મંદિર જે સિંચાઈ ખાતે આવેલું છે તે પણ પૂર્ણા નદી પર આવેલું છે. તો હોલકર વંશના રાણી એવા અહલ્યાબાઈ જે સોમનાથ મંદિરની યાત્રાએ જ્યારે નીકળ્યા હતા ત્યારે વિદ્યાર્થી મિત્રો તેમને આ શિવ મંદિર છે તે બંધાવ્યું હતું એવી માન્યતાઓ છે. આગળ વાત કરી લઈએ જિલ્લાના મુખ્ય પાકો, તો નાગરી, વારી, ડાંગર, કોદરા, રાગી, અડદ, તુવેર, જેમાં તુવેર અને જે જુવાર છે તે તમારે ખાસ યાદ રાખવાના રહે છે. બાકી નાગરીની તો આપણે જે હિસ્ટ્રી થોડીક થિયરીની વાત કરી તેમાં પણ નાગરીને જોઈ લીધું હતું, બરાબર. તો આટલી વસ્તુ મહત્વની છે. આંકડા જોઈ લઈએ, આંકડામાં ખાસ યાદ રાખવા જેવું છે કે ક્ષેત્રફળ સૌથી ઓછું, ક્ષેત્રફળ સૌથી નાનો જિલ્લો 1767 સોરસ કિલોમીટર, સૌથી વિદ્યાર્થી વસ્તીની વાત કરું તો 2,24,000 જેટલી વસ્તી છે. જાતિ પ્રમાણ સૌથી ઊંચું 1007, વસ્તી ગીચતા ખૂબ જ ઓછી 129, અને સાક્ષરતા દર પણ ઘણો નીચો 77 જેટલો, અને આહવા ખાસ તેનું મુખ્ય મથક છે યાદ રાખજો. જતા જતા વિદ્યાર્થી મિત્રો ડાંગ જિલ્લાના મહત્વના સ્થળો જોઈ લઈએ તો મધમાખી ઉચ્ચેર કેન્દ્ર જે સાપુતારાની અંદર, દીપકલા ઉદ્યાન સાપુતારા, વાઘબારી સાપુતારા, ત્રિફળા વન સાપુતારા, ઋતુંભરા વિશ્વવિદ્યાલયની આવે વિદ્યાલય આવશે તો એ પણ સાપુતારા, વનસ્પતિ ઉદ્યાન વઘઈ, આદિવાસી આશ્રમ શાળા આહવા ખાતે. તો આ હતો દોસ્તો ડાંગ જિલ્લો.
આ હતો દોસ્તો ડાંગ જિલ્લો. જિલ્લા વિશેની માહિતી પસંદ આવી હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી લેજો, તમારા મિત્રો સુધી માહિતી પહોંચાડી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુનું ઘંટડીનું નિશાન પ્રેસ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.